નમસ્કાર મિત્રો, એગ્રી સાયન્સમાં હું હર્ષદ ગોહિલ આપનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આ વખતે શિયાળો સિઝનમાં આપણા ગુજરાતમાં ધાણાનું વાવેતર નોંધપાત્ર રીતે વધ્યું છે, તો ધાણાની ખેતીને કઈ રીતે નફાકારક બનાવવી, કઈ રીતે વધુ ઉત્પાદન મેળવવું અને કઈ રીતે ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવું એની વાત આપણે આજના વિડીયોમાં કરશું. ને આની માહિતી આપવા માટે આપણી સાથે આજે અતુલ્ય ક્રોપ ગાર્ડના ડિરેક્ટર દિવ્યેશભાઈ કાનાણી જોડાયા છે, જેઓ છેલ્લા 16 વર્ષથી એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. દિવ્યેશભાઈ, એગ્રી સાયન્સમાં આપનું સ્વાગત છે. આપને અમારો પહેલો પ્રશ્ન એ રહેશે કે ધાણા એ શિયાળુ પાક છે, આથી પિયત ખૂબ જ મહત્વનું પરિબળ છે, તો ધાણાની ખેતીમાં કેટલા પિયતની જરૂર પડે છે અને કયા સમયે ખાસ પિયત ચૂકવું ન જોઈએ ખેડૂતોએ, એની થોડી માહિતી આપો સર્વપ્રથમ. નમસ્કાર હર્ષદભાઈ, તમે જેમ વાત કરી એમ કે ધાણાનું વાવેતર આ વખતે શિયાળુ સિઝનમાં ખરેખર પ્રથમ નંબરનો પાક કહીએ તો ધાણાનો પાક રહેશે. તો તમે જે વાત કરી કે શું ધ્યાનમાં રાખવું જોઈએ એના માટે પિયતની વાત કરી છે, તો પિયત જનરલી 6 થી 7 પિયત આપવાના હોય છે ટોટલ ધાણાનો પાક પાકે ત્યાં સુધીની અંદર. 75 દિવસ થી લઈ અને 90-95 દિવસ સુધીનો ધાણાનો પાક હોય છે, તો 6 થી 7 પિયત એમાં આપવાના હોય છે. કોઈને જમીન આછી પાતળી હોય તો 1 પાણી વધારે આપવું પડતું હોય છે. પણ એમાં ખાસ જયારે વાવેતર કર્યા પછી ધાણા ઉગી જાય ત્યાં સુધીમાં 3 પિયત આપતા હોય છે જનરલી ખેડૂતો. તો 10 થી 12 દિવસે એ 3 પિયત અપાઈ જાય છે અને 12 દિવસ સુધીમાં લગભગ ઓલમોસ્ટ ધાણાનું કમ્પ્લીટ વાવેતર જર્મિનેશન થઈ ગયું હોય છે, એટલે ઉગાવો 12 દિવસ પછી આપણને કમ્પ્લીટ દેખાય. પછી 15 થી 20 દિવસ સુધી એમાં કોઈ પણ પિયત આપવાનું રહેતું નથી ઉગી ગયા પછી. પછી જે પિયત છે 4થું અને 5મું પિયત એ બહુ મહત્વનું હોય છે, કેમ કે 12 દિવસ પછી ધાણા ઉગી પછી 20 દિવસનો બ્રેક આવે એટલે મહિના દિવસના ધાણા થઈ જાય, તો 35 દિવસે ફૂલ આવવાની અવસ્થા ચાલુ થઈ ગઈ હોય તો એ સમયે પાણી પિયત આપવું ખૂબ જ જરૂરી છે. અને ફ્લાવરિંગ આવ્યા પછી 15 દિવસ પછી દાણા બંધાવવાની શરૂઆત થઈ ગઈ હોય તો જે 4થું અને 5મું પિયત આ બે બહુ ઇમ્પોર્ટન્સ છે, ત્યારે પાણીની ખેંચ ન આવવી જોઈએ જેથી કરીને ઉત્પાદનમાં ક્યાંય આપણને કાપ ન આવે. એટલે મુખ્ય પાક પાણી 6 થી 7ની જરૂરિયાત હોય છે, પણ આ 5 પિયત એક ઉગાવાનો સમય અને પછી 4થું અને 5મું ફ્લાવરિંગ સમય હોય ત્યારે ખૂબ જ જરૂરી છે, તો ત્યારે પાણી આપવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ ખેડૂતોએ. અને એમાં ઘણી જગ્યાએ એવું હોય છે કે એકદમ ધાણીનું ઉત્પાદન ઓછું આવે તો ચાલે, પણ કલર ધાણાના દાણાના કલર લઈ આવવા માટે થઈને લોકો વેલા કાઢતા હોય છે, તો 75 દિવસે પણ એ દાણા નીકળી જતા હોય છે. એમાં થોડું ઉત્પાદન ઓછું આવે છે પણ દાણાનો કલર સારો હોય તો ભાવ સારો મળે છે. હવે જે જીવાતો છે, રોગ ની વાત આપણે પછી કરીએ, પેલા જીવાતોની વાત કરીએ, તો જીવાતોનો ઉપદ્રવ કેવો જોવા મળે છે, કઈ જીવાતોનું ક્યારે આક્રમણ થઈ શકે છે એની વાત કરો અને એના નિયંત્રણ માટે કેવા કેવા પગલા લઈ શકાય એની વાત કરો. આમ જનરલી છે ને ધાણાના વાવેતરમાં એટલું બધું જીવાતનો પ્રશ્ન બહુ રહેતો નથી, પણ એક આવે તો ગળાનો પ્રશ્ન આવતો છે, એફિડ, જે મોલો મચ્છી કહીએ આપણે ખેડૂતોની ભાષામાં જે વાત કરીએ, તો મોલો મચ્છીનો ઉપદ્રવ હોય છે, એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અને બીજું કે શરૂઆતમાં જ્યારે ધાણાનું ઉગાવો હોય છે ત્યારે મગફળી, આગળનો પાક મગફળી હોય છે, તો એ જ્યારે મગફળી રહી ગઈ હોય છે અને ઉગે છે અને જે ખેડૂતની ભાષામાં આપણે અરોડા કહે છે, તો એનું પ્રમાણ હોય તો એના હિસાબે ચૂસિયા જીવાત, એમાં સફેદ માખી છે, એવા લીલી લીલા તડતડિયા છે જે લીલી પોપટી કહે છે, એનો એટેક હોય છે. પણ એ નિંદામણ સાફ થઈ જાય તો કોઈ દવાનો છંટકાવ કરવાનો રહેતો નથી. બાકી જો વાતાવરણમાં થોડું ઘણું ગરમી કે એવું પ્રમાણ રહે તો ગળાનો મૂલો મચ્છીનો એટેક આવે છે, તો એના માટે થાયોમેથોક્ઝાઇન ડાયમેથિયોન, જે રોગોરોના નામથી ખેડૂતો જાણે છે, થાયોમેથોક્ઝાઇન 25%, થાયોમેથોક્ઝાઇન 30%, પછી થાયો પ્લસ લેમડા, આવા ઘણા બધા ટેકનિકલ આવે છે, ઇમિડા, એસિટામિપ્રિડ, તો આનો ખેડૂતો એના માટે સ્પ્રે કરવો જોઈએ જેથી કરીને મોલો મચ્છીનું કંટ્રોલ કરી શકે. હવે ધાણાના પાકમાં એક રોગનો પ્રશ્ન કેવો રહે છે, ફૂગજન્ય રોગો કેવા કેવા આવે છે અને એના નિયંત્રણ માટે શું કરવું એ તો જણાવો, પણ સર્વપ્રથમ તો એ જણાવો કે ફૂગજન્ય રોગ પોતાના ખેતરમાં કયા સમયે આવી શકે, એ ખેડૂતને ખબર પડવી હોય તો કેવી રીતે એને ખબર પડી શકે એ થોડી માહિતી આપો. ધાણાની અંદર મુખ્યત્વે રોગની વાત કરીએ તો એક પાવડરી મૂલ્યું
એનો પ્રશ્ન હોય છે વધારે પડતો, અને એ ખેડૂતો બુકીશાળાના નામથી જાણતા હોય છે. તો એના માટે આગોતરું આયોજન માટે કે જ્યારે 30-35 દિવસના દાણા થાય ત્યારે ફૂલ આવવાની અવસ્થા થઈ ગઈ હોય, તો એ ભૂકીછારાના માટે 30-35 દિવસે પ્રથમ છંટકાવ કરવો જોઈએ ફંગીસાઇડનો, ફૂગનાશક દવાનો, અને પછી બીજો છંટકાવ 15-20 દિવસના ગાળા દરમિયાન બીજો છંટકાવ કરવો જોઈએ. મુખ્યત્વે બે સ્પ્રે ધાણાની અંદર કરવાના હોય છે, જે પાવડરી મિલ્યુ એટલે કે ભૂકીછારો એના માટે થઈને. તો એના માટે ઘણી બધી પ્રોડક્ટ આવે છે, હેક્ઝાકોનાઝોલ 5% SC, હેક્ઝાકોનાઝોલ 75% મમરી ફોર્મમાં આવે છે, પછી ડાયફેનકોનાઝોલ, પ્રોપિકોનાઝોલ, એજોક્સ્ટ્રોબિન, ટેબુકોનાઝોલ, આ બધી દવાનો, કાર્બન્ડેજી, મેન્કોજેબ, આ દવાનો છંટકાવ કરે તો જે પાવડરી મિલ્યો એટલે કે ખેડૂતની ભાષામાં વાત કરીએ તો ભૂકીશારાનો પ્રશ્ન જે છે એના સોલ્યુશન માટે આ દવાનો છંટકાવ કરવાનો હોય છે. પણ એક છેલ્લા 2-3 વર્ષથી જે બ્લાઇટ કહી શકાય કે બ્લેક કલરના સ્પોટ એટલે કે ધાણાનું જે ફૂલ હોય છે ને એ રાઉન્ડ શેપમાં હોય છે, ત્યાં એક રાઉન્ડની અંદર 8-10 કે 12 કે એવી રીતે ફૂલ બેસે એટલે કે એમાં દાણાનું પ્રમાણ હોય છે, પણ ત્યાં કાળા કલરના ડાર્ક એટલે કે બ્લેક સ્પોટ થઈ જાય છે, કે છેલ્લા 2-3 વર્ષથી એ વધારે પડતું એ નુકસાન જોવા મળે છે. તો એનાથી નુકસાન એ એકદમ ત્યાં બ્લેક કલરનું થઈ અને ખરી જાય છે, તો એ ઉત્પાદનમાં બહુ મોટો રોલ એનો રહે છે કે જેથી ઉત્પાદન કપાય. તો એના માટે થઈને જો કોઈ કંટ્રોલની વાત કરું એને કઈ રીતે રોકવું, તો એના માટે એજોક્સ્ટ્રોબિન અને ક્લોરોથાયોનિલ કે જે પાવડરી મિલ્યુ ભૂકીશારામાં પણ કામ કરે અને કાળી ફૂગ એમાં પણ કામ કરે, સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ ઝેર છે કે જે ઘણી બધી કંપનીને આવે છે. તો એ એક અતુલ્ય ક્રોપ ગાર્ડનું જોસ્ટા જે ગયા વર્ષથી ખેડૂતોમાં પ્રચલિત નામ છે કે જેનો છંટકાવ લાસ્ટ યર ઘણા બધા ખેડૂતોએ કર્યો હતો અને સારા પરિણામો મળ્યા હતા, તો એ પ્રોડક્ટ 15 લિટરમાં જોસ્ટા કરીને અતુલ્ય ક્રોપ ગાર્ડની આવે છે, જે 15 લિટર પાણીમાં 20 ml નો છંટકાવ કરવાનો છે. જે એનું બને જે પાવડરી મિલ્યુ ભૂકીશારાનો પ્રશ્ન છે મુખ્યત્વે એ પણ આવી જાય અને જે આ કાળા ડાઘ થઈ અને જે નુકસાની થાય છે ઉત્પાદનમાં એનાથી કંટ્રોલ થઈ જાય, તો જેથી કરીને સારું ઉત્પાદન મળે ખેડૂતને. હવે એક મહત્વની વસ્તુ એ છે કે દાણામાં જે દાણાનો રંગ છે એ બજાર ભાવ ઉપર સીધી રીતે અસર કરતો હોય છે, તો ગુણવત્તાસભર ઉત્પાદન અને એ સારું ઉત્પાદન એ મેળવવા માટે ના બીજા કોઈ પગલાઓ હોય તો એની વાત કરો. હા, એના માટે જનરલી ઉત્પાદન વધારવા માટે કે વધારે પડતું ફ્લાવરિંગ આવે એના માટે ખેડૂતો ઘણી બધી દવા વાપરતા હોય છે, અને એની હું પણ વાત કરું તો વિટામિન્સ પ્લસ એમિનો એસિડ કરીને ઘણી બધી પ્રોડક્ટ આવે છે જેનાથી ફ્લાવરિંગ વધારે આવે છે, દાણો એકદમ ગુણવત્તા વાળો થાય છે કે ક્વોલિટી વાળો, વજન વધે છે, અને એકદમ શાઇનિંગ. તમે જે વાત કરી કે ભાવ માટે થઈને જે કલર આવે એનાથી ભાવ સારો વધારે આવે, તો એના માટે ઘણી બધી કંપનીના મેં કીધું એમ વિટામિન્સ પ્લસ એમિનો એસિડ કરીને પ્રોડક્ટ આવે છે, એનો છંટકાવ કરતા હોય છે, જે અતુલ્ય ક્રોપ ગાર્ડની પ્રચલિત દવા છે જે ડોક્ટર ટોનિક કરીને આવે છે, જે 15 ml 15 લિટર પાણીમાં એટલે કે 1 લિટર પાણીમાં 1 ml દવાનો છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને ઉત્પાદન વધારે આવે, દાણાની સાઇઝ અને ક્વોલિટી એમાં વધારો કરે, જેથી કરીને ઉત્પાદન સારું મળે ખેડૂતોને.